વાત કરીએ તો ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો છે. ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. પરસેવે રેબઝેબ થવાની સાથે લોકોની દિનચર્યામાં પણ ફેરફાર થયો છે. આકરા ઉનાળાની શરૂઆત થતાં જ લોકો પરેશાન થઈ ગયા છે. તો હીટવેવનો અનુભવ રાજ્યના લોકો કરી રહ્યા છે. 42 ડિગ્રી ઉપર પારો પહોંચી ગયો છે. ઉનાળાની શરૂઆત ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરસેવે રેબઝેબ થવાની સાથે સાથે લોકોની દિનચર્યામાં પણ ફેરફાર થઈ ગયો છે અને ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો આકરા ઉનાળાની શરૂઆત થતાં જ લોકો પરેશાન થઈ ગયા છે. ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો અમદાવાદની અંદર ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આકરી ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા છે અને લોકોની દિનચર્યામાં પણ ફેરફાર થયેલો જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ ઉદય આપણી સાથે જોડાયા છે. જી ઉદય, જે રીતે એકદમથી ગરમીનો પારો વધી ગયો છે, 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે, ખાસ કરીને શહેરીજનોની દિનચર્યામાં પણ ફેરફાર થયો છે, કેવી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે? જિલ્લાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો જે છે ધીમે ધીમે વધી રહ્યો છે. 39 ડિગ્રીથી શરૂઆત થઈ હતી, ત્યારબાદ 40, 41 અને જો ગઈકાલની અને આજની વાત કરવામાં આવે તો 42 સુધીનો આ આંકડો જે છે ડિગ્રીનો પહોંચી શકે એમ છે. ગાંધીનગરની અંદર 41.0 નોંધાયો હતો. અમદાવાદની અંદરની વાત કરવામાં આવે તો 42.0 અને અમરેલીની જો વાત કરવામાં આવે તો સૌથી વધારે ગરમી ત્યાં નોંધાઈ છે, 42.5 જેટલી. ત્યારે આખું જે વાતાવરણ જે છે એ આ પ્રકારનું અત્યારે બનેલું છે. અને બીજી વસ્તુની જો વાત કરવામાં આવે તો મોડી રાતથી તે પવન જે આખે આખો એ ફૂંકાયો હતો. દ્રશ્યો દેખાડવા માટેના પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારનો અત્યારે ગરમીનો માહોલ જે છે એ બનેલો છે અહીંયા અત્યારે. અને જે પ્રમાણે તમે કીધું પ્રમાણે જલન કે લોકોના જે દિનચર્યા જે છે એમાં ચોક્કસથી ફેરફાર જોવા મળ્યો હતો. સાથે સાથે જે ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો હવે અમદાવાદીઓ આ ગરમીથી બચવા માટેથી અવનવા નુસ્ખાઓ જે છે એ હવે અપનાવશે અને ગરમીથી કઈ રીતે બચવું તેના માટેના પ્રવાહી જે છે કેવા પ્રકારના લેવા, શું લેવા તે પણ હવે કાળજી લે છે. સાથે જ તે બાળકો જે હોય છે નાના તેને લઈને પણ કાળજી લેવાની ફરજ જે છે હવે લોકોને પડશે. ઝીલક જી, બિલકુલ ઉદય, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો ચોક્કસથી ગરમી જે રીતે વધી રહી છે, હીટવેવ ની આશંકા સેવાઈ રહી છે, 2 દિવસ માટે હજુ વધુ ગરમી પડી શકે છે, ત્યારે લોકોને ખાસ સંભાળ રાખવી જરૂરી બની જાય છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર નોંધાયો છે.